આજે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના પ્રદેશ નેતા રાજીવ સાવંત સેન્સ લેવા આવ્યા હતા, જેના કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રજૂઆત કરવા આવ્યા હતા કે શરદભાઈ તલસાણીયા અથવા ડીપી મકવાણાને ટિકિટ આપો તેવી કોળી સમાજના આગેવાનોએ પ્રદેશ નેતા રાજીવ સાવંતને રજૂઆત કરી હતી. જો આ કોળી આગેવાનોને ટિકિટ આપવામાં આવશે તો તેઓ 100% વિજય થશે તેવી રજૂઆત કરી હતી. અહેવાલ લલિત વ્યાસ. જુનાળ વેપારી એસોસિએશનનો પ્રમુખ છું, નલિન બગડાએ મારું નામ છે. ગુજરાતની અંદર અને ઓલ ઓવર ભારતની અંદર જે ભાજપે જીએસટી લાગુ કર્યો છે એ એની અણઆવડત છે. એને કોઈ ડેલિગેશનનું માર્ગદર્શન લીધું નથી, કોઈ વેપારી એસોસિએશનને બોલાવ્યા નથી. આજનો જે જીએસટી છે એ વેપારીઓ માટે અત્યંત મુશ્કેલ અને જટિલ છે. એટલે ભાજપે દરેક ડેલિગેશનને બોલાવી અને એનો માર્ગદર્શન લેવું જોઈએ. આ તો એની તાનાશાહી છે, આ લોકશાહીની અંદર આવું ચાલે નહીં. જો વેપારીઓને ભાજપ સરકાર સહયોગ નહીં આપે, એની વાત માનશે નહીં, તો ગુજરાતની અંદર વેપારી હિત કી બાત કરેગા વહી ગુજરાત મેં રાજ કરેગા. હું શરદ તલસાણીયા, રાજકોટ શહેર કોંગ્રેસનો આગેવાન અને શિક્ષણ સમિતિનો સભ્ય. અમે પૂરા કોંગ્રેસીઓ અને કોળી સમાજે એવું નક્કી કર્યું છે કે 68માં જો મિતુલભાઈ ધોંગાને ટિકિટ મળે તો મિતુલભાઈ ધોંગાની સાથે છે, અને મિતુલભાઈ ધોંગાનો ઓલ્ટરનેટ આવે તો કોળી સમાજમાંથી શરદ તલસાણીયા, ડીપી મકવાણા, બચુબાપા સોરાણી, અમારી સર્વસહમતિથી 3 જણા નામ છે. કોઈપણને 4માંથી કોઈપણને ટિકિટ મળશે, સમગ્ર સમાજ અને સમગ્ર કોંગ્રેસ અમારી સાથે છે અને અમારી હારે રહેશે. ડીપી મકવાણા, પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને નિરીક્ષક ધાંગધ્રા વિધાનસભા. આજે અમે બધા શહેર કોંગ્રેસના આગેવાનો, તમામ સમાજના વડીલો રાજકોટ 68 વિધાનસભા માટે દાવેદારી કરવા આવ્યા છે, ત્યારે અમે 4માંથી બચુબાપા સોરાણી, મિતુલભાઈ ધોંગા, શરદભાઈ, હું, જેને પણ પાર્ટી ટિકિટ આપશે એની સાથે તમામ અમે સાથે રહી અને જે ઉમેદવાર આવીને જીતી બતાવશું એવી ખાતરી સાથે આજે અમે અમારા સેક્રેટરી રાજીવ સાથે મળવા આવ્યા છીએ અહીંયા.